કે નિસ્વાર્થ ભાવે સમાજને આપવું. અમે ડોક્ટર દોશી જેનું સન્માન 1992માં અક્ષરધામ ઉદઘાટન સમારોહ વખતે કરેલું, પ્રમુખ સ્વામી જાતે એમનું નામ સિલેક્ટ કરેલું, 3 લાખ કેટરેક ઓપરેશન ડોક્ટર દોશીએ જાતે કરેલા, સામાન્ય જબ્બો લેંગો ઇસ્ત્રી વગરનો એ પહેરતા, એમના કો ડોક્ટર ડોક્ટર મહેતા વડોદરામાં રહે છે. અમે એમને મળ્યા હમણાં એક વખત, અમે એમને પૂછ્યું કે એમ ડોક્ટર દોશીની થોડી વાત કરો. એ કે સ્વામી તમારી પાસે 1/2 કલાક હોય તો વાત કરો. મેં કહું આ છે વાત સંભળાવો. મેં કહું આટલા બધા કેમ્પ એ કરતા હતા તો એ પૈસા ક્યાંથી લાવતા હતા? તો કે સ્વામી પૈસાની અમારી ચિંતા જ નહોતી. મેં કેમ? તો કેમ અઠવાડિયું 10 દિવસ કેમ્પ પતાવીને પાછા આવીએ ને અને અમારી ક્લિનિક ખોલીએ ને તો નીચે 5-10-15 ચેક તો એમને પડેલા રહેતા. હું શું વાત કરો છો? તો કે હા, લોકો આપી જતા. તો મેં એમને પૂછ્યું કે ચેકની કિંમત આમ રકમ અંદર કેટલી ભરેલી હોય? ડોક્ટર મહેતાએ કહ્યું કે 5,000 નો ચેક પણ મેં જોયો છે અને 50 લાખનો પણ મેં જોયો છે. મેં ડોક્ટર દોશી શું કરે કે ડોક્ટર દોશી ઓળંગીને જતા રહે, ટેબલ ઉપર બેસી જાય, ચેક મારે ભેગા કરવાના. એમને કોઈ ચેક હાથમાં લીધો જ નથી. ઇનક્રેડિબલ લાઈફ એટલે તમે નિસ્વાર્થ ભાવે જો સમાજની સેવા કરવાનું નક્કી કરો ને, રિસોર્સિસ હેઝ ટુ કમ ટુ યુ. પૃથ્વી ઉપર કોઈ સદ પ્રવૃત્તિ, સદ કાર્ય પૈસાના વાંકે તો અટક્યું જ નથી, એ આવી જ જાય છે. તમને બધા વડીલો અહીંયા શ્રેષ્ઠીઓ બેઠા છે, બધાને અનુભવ હશે, આવી જ જાય. તો ઇનક્રેડિબલ લાઈફ માટે તમે નિસ્વાર્થ ભાવે સમાજને આપવાનો પ્રયત્ન કરો, રેસ્ટ હી વિલ ટેક કેર. અને છેલ્લી વાત જે આપણે વાત કરી હતી કે અલ્ટિમેટ સ્ટેજ ઓફ ઇન્ક્રેડિબલ લાઈફ એ તમને જીવનમાં પૂર્ણ સંતોષ રહે, પૂર્ણ આનંદ રહે કે યસ આઈ લીવડ માય લાઈફ અને દેટ ઇઝ બ્લેસ, દેટ ઇઝ કોલ્ડ ઇન્ક્રેડિબલ લાઈફ. અત્યારે હું તમને ભગવાનનું નામ સ્મરણ કરવાનું કહું તો તમને કેવું લાગે કે સ્વામી તમે આ બધી ધર્મની વાત ને બધી અધ્યાત્મની વાત તમે કરો છો? પણ હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં એક રિસર્ચ થઈ, આવી તો હજારો રિસર્ચ થઈ છે, એમાંથી હું એકની વાત કરું છું તમને. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં એ લોકોએ 4,000 વ્યક્તિઓને ભેગી કરી જેણે જિંદગીમાં કોઈ દિવસ ભગવાનનું નામ સ્મરણ કરેલું જ નહીં. ડિફરન્ટ એજ ગ્રુપ્સ, બાળકો હતા, ટીનેજર્સ હતા, યંગસ્ટર્સ હતા, મિડલ એજેડ પીપલ હતા અને ઓલ્ડ પીપલ હતા. એ લોકોના ગ્રુપ્સ બનાવ્યા, એ લોકોને 12 મિનિટ માટે નામ સ્મરણમાં બેસાડ્યા, જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય. અને 8 અઠવાડિયા સુધીનો પ્રયોગ શીખવાડીને પાસે ઘરે મોકલી દીધા. ઘરે તમારે 8 અઠવાડિયા પ્રયોગ કરવાના, પાછા બધા સબ્જેક્ટ્સને ભેગા કર્યા, 1-2 દિવસ રિફ્રેશર્સ કોર્સ કરાવ્યા અને પછી પહેલા એ લોકોના MRIs અને માઇન્ડ મેપિંગ થયેલા. અત્યારે પણ એ લોકોના MRIs અને માઇન્ડ મેપિંગ કર્યા, એમાં રિઝલ્ટ શું આવ્યું તમે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાની વેબસાઇટ ઉપર જોજો કે ભગવાનનું નામ સ્મરણ જેને કદી નહીં કરેલું ને એ લોકોના માઇન્ડ મેપિંગ અને MRIથી શું રિઝલ્ટ આવ્યું કે જે બાળકો હતા 4-5 વર્ષથી માંડીને 10 વર્ષની ઉંમરના, એ લોકોમાં 10-12% મેમરી પાવર વધ્યો. આ થયું ને એક સ્ટેપ ઇન્ક્રેડિબલ લાઈફ તરફ. તમારા બાળકોનો મેમરી પાવર વધે એની ઇન્ક્રેડિબલ લાઈફ શરૂ થઈ ને. જે ટીનેજર્સ હતા 12-14 વર્ષની ઉંમરના 20 વર્ષ સુધીના, એ લોકોને સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો કે આ સબ્જેક્ટ હું ભણી શકીશ, હું મહેનત કરીશ તો પાસ થઈ શકીશ, એવો એક કોન્ફિડન્સ વધ્યો. જે 22 વર્ષથી માંડીને 45 વર્ષ સુધીના વર્કિંગ એજવાળા હતા, એ લોકોને સ્ટેબિલિટી વધી કે પ્રોબ્લેમ્સ આવે, બિઝનેસમાં ઇશ્યુઝ આવે પણ છતાં ટકી જશું, લડી લેશું, એ જે સ્ટ્રેન્થ એ આવી. જે 50-70 વાળા હતા ને, 50-70-75 ઓલ્ડ એજ, એ લોકોની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધી, એ લોકો લોંગર લાઈફ જીવ્યા, હેલ્ધીયર લાઈફ જીવ્યા. તો ભગવાનના નામ સ્મરણથી આપણને આટલો લાભ થતો હોય, સ્વર્ગ નર્કની વાત હમણાં રહેવા દો, ભગવાનના ધામની વાત રહેવા દો, પણ નામ સ્મરણથી તમને આટલો પણ લાભ થતો હોય, તમારા બાળકોનો મેમરી પાવર વધતો હોય, સેલ્ફ કોન્ફિડન્સ વધતો હોય, તમારી સ્થિરતા અને સ્ટેબિલિટી વધતી હોય, તમારી રોગ પ્રતિકારક શક્તિ ઇમ્પ્રુવ થતી હોય, તો નામ સ્મરણ ધંધાકીય રીતે પણ કરવું જોઈએ કે નહીં? પ્રોફેશનલ નામ સ્મરણ તો આ પ્રૂડ વસ્તુ છે, હકીકત છે, આ બધા એક્સપેરિમેન્ટ્સને સર્વેસ થયેલા છે. તો કહેવાની વાત એ છે કે ઇનક્રેડિબલ લાઈફ માટે આ શ્રદ્ધા હોવી એ ખૂબ જરૂરી છે. પણ આપણને ભગવાન પ્રત્યેની શરણાગતિ કેમ નથી લઈ શકતા? અહમ છે કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું અને મેં કંઈક કર્યું છે. હવે આપણી શું હેસિયત, રોજ પૃથ્વી ઉપરથી 1.5 લાખ વ્યક્તિઓ વિદાય લે છે, દર 2 સેકન્ડે 3. આપણું આ પ્રવચન શરૂ થયું અત્યારે 1.25 કલાક થયો, ત્યાં સુધીમાં 1,000 વ્યક્તિ પૃથ્વી ઉપરથી જતી રહી, રોજની 1.5 લાખ જાય છે. ભગવાન નક્કી કરે સુરત ઉપર ફોકસ ચાલુ કરે તો
ત્રીસમે દિવસે વારો આવી જાય, વધુ વધુ મહિનો એ ક્યાં આપણા કંટ્રોલમાં છે? અને આમ ઓફિસમાં જઈને કોલા ચડાવીએ છીએ, આ એક સ્ક્રૂ સેટ ઢીલો કરી દેતો ઓફિસના બદલે સુરત રેલવે સ્ટેશન ઉપર એલ્યુમિનિયમ વાટકો લઈને બેસી જવાનું થાય. હા, માણસ ખોટો અહમ રાખે છે. એક વાત કહું, અહીંયા પડે બધાને પતંગ ચડાવવાનો બહુ શોખ છે ને. એક જણો પતંગ ચડાવતો હતો અને ફર્સ્ટ ક્લાસ પતંગ ચડતો હતો, અને બે ત્રણ પતંગ એને કાપ્યા. પછી મને આમ બોલ્યો કે શું આપણે પતંગ ચડાવીએ છીએ? આ વાત પેલી દોરી સાંભળી ગઈ. દોરી કે પતંગ તું નથી ચડાવતો, હું ચડાવું છું. અરે વાત તો એની સાચી હતી. દોરીએ પેલા પતંગ ચડાવનારને શું કીધું? તું પતંગ નથી ચડાવતો, હું ચડાવું છું. હવે એની વાત ખોટી છે? હા કે ના કહો પહેલા. ખોટી તો નથી જ, દોરી વગર પતંગ ચડે જ નહીં. દોરીએ વાત કરીને પેલી પતંગની પૂંછડી સાંભળી ગઈ. એ કે આપણાથી ચડે છે પતંગ. પતંગની પૂંછડી આવી ફરફરીને પવન સાંભળી ગયો. એટલે પવન કે તમે બધા વાત મૂકી દો, પતંગ મારા લીધે ચડે છે, બાકી ઠુમકા મારી મારી મરી જાય ને તો કઈ ના થાય. બધાને 14 જાન્યુઆરી અનુભવ થઈ જાય છે ને, એક બે કલાક વચ્ચે પવન જાય છે, એટલે કેમ કે નીચે ઉતરીને ચીકી ખાઈને ટીવી જોઈએ સારું એમ. આ બધાનો વાર્તાલાપ ભગવાને સાંભળ્યો અને ભગવાને કહ્યું કે તમને બધાને સંજોગો વસાત મેં ભેગા કર્યા છે એટલે પતંગ ચડે છે. પતંગ સંજોગો મેં નક્કી કર્યા છે એટલે બધા આનંદ લઈ શકો. જો ખરેખરી તાલી પાડી હોય તો કાલ સવારે એસી ઓફિસમાં બેસીને આમ કોલ ઉચે ના કરતા, બાપુ આપણો પતંગ આપણે ચડાવીએ છીએ. તારો પતંગ તું નથી ચડાવતો, ઘણા બધા સંયોજનો ભેગા થાય છે ત્યારે પતંગ ચડે છે. બાકી ભલભલાના ઉતરી જાય છે ને કપાઈ જાય છે. હા, કેટલાય બધા બેંકરપ્ટ થતા રહે છે ને, સ્ટ્રીટ્સ ઉપર આવી જાય છે અને પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે માણસે કોઈ પણ જાતનો અહમ રાખવાની જરૂર નથી. અહમ છે ને એટલે આપણે ભગવાનની શરણાગતિ નથી સ્વીકારતા. એટલે આ યાદ રાખવું, અને એ ભગવાન સિચ્યુએશનનું નિર્માણ કરે છે, યાદ રાખવું. વોટ એવર હેપન્સ ઇન માય લાઈફ હેપન્સ વિથ ધ વિશ ઓફ ગોડ, હેપન્સ ફોર માય ગુડ એન્ડ હેપન્સ ફોર માય પ્રોગ્રેસ. આ સિદ્ધાંત જીવનમાં રાખશો ને તો ઇન્ક્રેડિબલ લાઈફની અલ્ટિમેટ સમજણ આ છે કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગ બને છે એ ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે બને છે, અને જો હું સવડો દ્રષ્ટિકોણ રાખીશ તો મારી પ્રગતિ માટે બને છે. તમારે સવારના પહોરમાં ઓફિસમાં જવું હોય ને મોડું થતું હોય ને અગત્યની મીટિંગ હોય અને એ જ વખતે ટાયર ફાટે કારનું અને ડ્રાઈવર ના આવ્યો હોય તો તમને શું થાય? દાંત ચડે કે નહીં? ઓકે. સવારના પહોરમાં તમારે ઓફિસ જવું હોય અને ઘરમાં ગેસનું સિલિન્ડર ફાટે તો, અને તમે એમાં કામે લાગી જાઓ તો તમને દુઃખ થાય કે નહીં? સવારના પહોરમાં તમારે અગત્યની ફ્લાઇટ પકડવાની હોય, હવે તો સુરતથી ઘણી શરૂ થઈ ગઈ, તમારે અગત્યની ફ્લાઇટ પકડવાની હોય અને એ જ વખતે સમાચાર આવે કે તમારા મિત્રના ફાધર ધામમાં ગયા, ઓફ થઈ ગયા, તો શું વિચાર આવે? હારો ક્યાં અત્યારે ફોન? આ બધું સાચી જ વાતો કરું છું, તમારા હૃદયના ભાવ હું બહાર કાઢું છું. આવું બધું થાય કે ના થાય? તમારે પરદેશક અગત્યની મીટિંગ હોય અને સવારના પહોરમાં તમારે ફ્લાઇટ પકડવાની અને તમે બાથરૂમમાં લપસી જાઓ અને પગમાં ફ્રેક્ચર થાય અને આખી ફોરેન ટ્રીપ તમારી કેન્સલ થાય 15 દિવસની, 10 અગત્યની મીટિંગ અને પ્રોબેબલી 100 કરોડનો લાભ થવાનો હોય, તો તમને કેટલું દુઃખ થાય? થાય કે ના થાય? હવે સાંભળજો, ટ્વીન ટાવર અમેરિકામાં 2001 સાલમાં તૂટ્યો ત્યારે જે લોકો એ ટ્વીન ટાવરમાં 5-7-10 વર્ષથી કામ કરતા હતા અને એ દિવસે એ લોકો ન ગયા અને એ બચી ગયા, એના કારણો બધા સવારના પહોરમાં આવા જ હતા. ધીસ ઇઝ અ સ્ટોરી. 13 વર્ષથી એક વ્યક્તિ ટ્વીન ટાવરમાં કામ કરતો હતો 40મા માળે, જ્યાં પ્લેન અથડાયેલું એની ઓફિસ ઉપર જ અથડાયું. એ દિવસે 13 વર્ષથી કોઈ દિવસ એ સવારની ટ્રેન ન્યૂજર્સીથી ચૂક્યો નહોતો, પહેલી વખત ચૂક્યો. એને મેલ પણ મૂક્યો બોસને, સર આઈ એમ સોરી આઈ મિસ ધ ટ્રેન, હું બીજી ટ્રેન લઈને આવું છું. બીજી ટ્રેન લઈને ગયો સ્ટેશન ઉપર, તેને જોયું કે ધુમાડા નીકળતા હતા. એ ટ્રેન મિસ કરી એ વખતે તો ફ્રસ્ટ્રેશન આવી ગયું હશે ને. ભગવાન જે કરે છે ને સારા માટે કરે છે, એ ભાવ હંમેશા રાખો. દેટ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ. એક જણાને સવારના પહોરમાં ગેસનું સિલિન્ડર ફાટ્યું, અમેરિકામાં તો ઘર બધા લાકડાના, તે ઉડી ગયું આખું, ફૂરચા થઈ ગયા.
કેટલું બધું દુઃખ થયું એને. પછી પેલું ટ્વિન ટાવરનું સાંભળ્યું ને તેમાં બેઠેલો જ હોત જો પહોંચ્યો હોત તો, બચી ગયો. એક જણે એના મિત્રનો ફોન આવ્યો કે પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, કોઈ છે નહીં, તું તાત્કાલિક બોસ્ટન આવ, રજા મૂકી દે. એનો ખાસ મિત્ર એટલે બોસ્ટન જવું જ પડ્યું હતું. એ બોસ્ટન ગયો એટલે ટ્વિન ટાવરમાં ગયો નહીં, બચી ગયો. એટલે મેં પહેલાં વાત કરી કે આવું બધું થાય તો આપણને સવારના પરમાં ગુસ્સો આવે ને આમ અકળામણ આવી જાય કે આવું કેમ થયું, પણ એ થાય છે કંઈક સારા માટે થાય છે. ખ્યાલ આવ્યો? વોટ એવર હેપન્સ હેપન્સ વિથ ધ વિશ ઓફ ગોડ. દેટ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ. તો જે આપણે છેલ્લે વાત કરી હતી પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગમાં કે સ્થિરતા રહેશે, ધીરજ રહેશે, કોઈ પણ પ્રસંગમાં અકળામણ નહીં આવે અને ખૂબ શાંતિથી આનંદમય આપણું જીવન પસાર કરી શકીશું. તો ભગવાનનું નામ સ્મરણ કરવું અને ભગવાનને કરતા હરતા જાણવા. તો અમારા ગુણાતીયાન સ્વામી કહ્યું છે તો એને અખંડ આનંદ રહેશે, અખંડ સ્થિરતા રહેશે અને કોઈ જાતની મૂંઝવણ અંતરમાં આવશે નહીં. કોઈ જાતની મૂંઝવણ ના આવે દેટ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ. પણ મનુષ્યના જીવનમાં આવે, ન આવે એવું નથી, આવે જ, પણ એને સોલ્વ સારી રીતે કરી શકીએ એ ઇન્ક્રેડિબલ લાઈફ. તો છેલ્લી વાત કરીને પૂરું કરવાનું કે આ ઇનક્રેડિબલ લાઈફ માટે એક બહુ જ સરસ પુસ્તક રશિયાના એક ઓથર રોન કુર્તુસે લખ્યું છે. ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ. એ પુસ્તક લખ્યું છે. તમે રોજ રાત્રે સુવા જાઓ એ પહેલાં તમારી જાતને આ 5 પ્રશ્ન પૂછવાના. ઇટ વોઝ અ ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર્સ લિસ્ટમાં ટોપ પર હતું 64 અઠવાડિયા સુધી, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. આ પુસ્તક મેં લખ્યું છે કે પહેલો પ્રશ્ન તમે તમારે જાતને પૂછવાનો કે વોટ એમ આઈ ગ્રેટફુલ ટુ, કે આજે હું ક્યાં ક્યાં ઋણી છું, મારે કોનું કોનું ઋણ ઉતારવાનું હતું આજે. તો તમે ઓફિસમાં જઈને સારી એક સક્સેસફુલ મિટિંગ કરી એમાં તમારો ડ્રાઈવરનો રોલ ખરો? ડુ યુ બિલીવ? તમારા લોન્ડ્રીવાળા માણસનો રોલ ખરો? યસ કે નો? તો એવરી પર્સન હુ હેઝ પ્લેડ અ સ્મોલ રોલ ઇન યોર ડે સક્સેસ એનો આભાર માનવાનો. આ ઇન્ક્રેડિબલ લાઈફ. બીજું લખ્યું છે, વેર ડીડ આઈ ડુ અ ગુડ જોબ ટુડે, મેં આજે એક નાનું સારું કામ ક્યાં કર્યું, એ બીજો પ્રશ્ન પૂછવાનો. ત્રીજો પ્રશ્ન, વેર ડીડ આઈ હેલ્પ સમબડી, મેં કદાચ આજે કોકને અથવા કોઈ કોઝ, કોઈ પ્રિન્સિપલ, કોઈ સેવા એમાં હું મદદરૂપ થયો. ચોથો પ્રશ્ન પૂછવાનો, વોટ ડીડ આઈ લર્ન ટુડે, હું આજે શું શીખ્યો, હું આજે શું શીખ્યો, એક નવી સારી વાત શીખ્યો, કોઈનું વર્તન જોઈને, કંઈ સારી વાત વાંચીને, કંઈ સારી વાત સાંભળીને. અને પાંચમો પ્રશ્ન પૂછવાનો, હાઉ ડીડ આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, મેં મારી જાતની કેવી રીતે સંભાળ રાખી. આ 5 પ્રશ્ન રોજ પૂછવાના તો દેટ વિલ બી અ ગ્રેટફુલ લાઈફ. આ પુસ્તકમાં શીખવાડે છે જીવનમાં જે કંઈ બને ને એમાં પહેલાં થેન્ક યુ જ બોલવાનું. આપણે પહેલાં શું બોલીએ છીએ, હાથમાંથી ખાલી કપ રકાબી છૂટે ને મરી ગયા, થાય છે કે નહીં? પેન હાથમાંથી મરી ગયા, દિવસમાં 5-7 વખત એમને મરે. હા, ઓથર શીખવાડે છે વોટ એવર હેપન્સ પહેલા થેન્ક યુ કહેવાનું. પગમાં ફ્રેક્ચર થયું, થેન્ક યુ ગોડ. કારનો એક્સિડન્ટ થયો, થેન્ક યુ ગોડ. ધ થેન્ક યુ થિયરી, થેન્ક યુ થિયરી છે ને એ ઇન્ક્રેડિબલ લાઈફ છે. જે કંઈ થાય ને ભગવાન તમારો આભાર, કારણ કે જે ફ્રેક્ચર થયું અને તે ફ્લાઇટમાં બીજે દિવસે ના જઈ શક્યો એ ફ્લાઇટ કદાચ ક્રેશ થવાની પણ હોય એવા પ્રસંગો બનેલા છે. તો થેન્ક યુ થિયરી રાખવાની, એવરીથિંગ ઇઝ થેન્ક યુ. કોઈ ડીલ તમારી ના થઈ ને તેનાથી સારી ડીલ કદાચ ભવિષ્યમાં થવાની હશે. ગીવ અ થેન્ક યુ. એટલા માટે કે છેલ્લી એક સુંદર લાઈન લખે છે, યુ આર થેન્કફુલ ફોર એવરીથિંગ દેટ હેપન ઇન યોર લાઈફ ઓર ઇઝ હેપનિંગ ઓર વિલ હેપન. એટલે કે જે તમારા જીવનમાં થયું, થઈ રહ્યું છે અને થશે, એની માટે તમે ભગવાનને એટલે આભારી છો કે સવારે તમારી આંખ તો ખુલી, કેટલાની નથી ખુલતી? હા, સવારે આંખ ખુલી ને દેટ ઇઝ ધ બિગેસ્ટ ગિફ્ટ. ભગવાનની મોટા મોટી આપણને ભેટા છે કે મારી આંખ સવારે ખુલી. બસ આંખ ખુલી ને તો બાકી ઘણું બધું થશે. તો થેન્ક યુ થિયરી સ્ટાર્ટ ફ્રોમ યર. If your eyes get open in the morning, you are thankful to God. That is incredible life. એક અદ્ભુત જીવન છે. એટલે કાલ સવારે પહેલો પ્રયોગ, આ આંખ ખુલે એટલે પહેલું શું બોલવાનું? ભગવાન આભાર, આંખ ખુલી, પછી બધું થઈ શકે દિવસમાં અને ઘણું બધું થાય. તો આવી રીતે એક ઇનક્રેડિબલ લાઈફ આપણે જીવી શકીએ છીએ. ઇન શોર્ટ,
ઉત્તમ સમાજ સેવા, શુદ્ધ ચારિત્ર એટલે કે પવિત્ર જીવન, જીવનમાં સ્થિરતા, ધીરતા, ગંભીરતા, ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભગવાન સંબંધી આનંદ, અને જીવનમાં 90 વર્ષે ડેથ બેડ ઉપર છાતી ઉપર હાથ મૂકીને બોલીએ કે યસ આઈ લીવડ માય લાઈફ, દેટ ઇઝ કોલ્ડ ઇનક્રેડિબલ લાઈફ.